नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। મારા મિત્રો, આપણે જોઈ રહ્યા છે 3.3 નો દાખલા નંબર 10, ધોરણ 8, પ્રકરણ 3, ચતુષ્કોણની સમજ। હવે બોર્ડ પરના અક્ષરો જો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ડોટ્સને ક્લિક કરી નીચે જે ક્વોલિટીનો ઓપ્શન છે એને મેક્સિમમ લેવાની કોશિશ કરો। 720, 1080 અથવા તો 480 બોર્ડ પર તમે ચોખ્ખા અક્ષરો વાંચી શકશો। હવે મારે પૂછે, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો, કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે। હવે આપણને કઈ આકૃતિ આપી છે, સમલંબ આકૃતિ કઈ રીતે છે આપણે એને સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ તો આપણે અહીંયા બે જે ખૂણા આપ્યા છે એની વિશે વાત કરીએ કે ખૂણો L, તેથી ખૂણો NML વત્તા NML વત્તા MLK, ખૂણો MLK બરાબર 180 અંશ, અથવા તો શું કામ મેં ડાયરેક્ટ 180 અંશ લખીને કે આપણે બંનેનો ટોટલ કરીએ તો થશે 100 અંશ વત્તા 80 અંશ બરાબર 180 અંશ। બંનેના માપ સરખા છે તો આપણે કહી શકીએ કે ભાઈ પાંચ પાસેના બંને ખૂણાની જોડ, આ બંને કેવા ખૂણા છે, પૂરક કોણ, અથવા તો બંને ખૂણાની જોડ પૂરક કોણ છે। હવે આપણે એવું કહી શકીએ, પરંતુ આપણે જો કલ્પના કરીએ કે ભાઈ આ એક રેખા છે અને એક આ બીજી રેખા છે, તો બંને કોણો અંતર કોણો થશે, આ બંનેની છેદિકાથી બનતા ખૂણા થશે। એટલે કે આપણે એમ લખીએ કે NM સમાંતર છે KL અને છેદિકા છે M અને L, M અને L, તો ખૂણો M અને ખૂણો L અંતર કોણ થશે। કારણ કે એક જ બે સમાંતર રેખાની છેદિકાથી બનતો ખૂણો છે માટે અંતર કોણ થશે। પરંતુ આ આકૃતિમાં રેખાખંડ અથવા તો રેખા M અને L અને N અને K બંને સમાંતર નથી, જ્યાં M અને L સમાંતર અને N અને K સમાંતર નથી। આ બંને ખૂણાઓ પૂરક કોણ છે, અંતર કોણ થાય છે, પરંતુ આ બંને સમાંતર ના હોવાને લીધે આપણે કહી શકાય કે ચતુષ્કોણ NMLK સમલંબ ચતુષ્કોણ છે। તથા આપણે બીજું કીધું છે, કઈ બાજુ પરસ્પર લંબ સમાંતર છે, તો કે M અને M, N અને M, K અને L, તથા NM સમાંતર છે કે અહીં આપણો દાખલો પૂરો થયો। દાખલામાં હકીકતે ગણવા કરતા સમજવાનું વધારે હતું કે બે બાજુઓ સમાંતર છે અને આ બે બાજુઓ સમાંતર નથી અને આ બંને ખૂણાઓ પૂરક કોણ હોવાથી આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ બને છે। અહીં આપણો દાખલો પૂરો થયો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।